હવે વાત જૂનાગઢ પંથકની કરવામાં આવે તો જૂનાગઢમાં સતત વરસાદી માહોલ છે. સૌથી મોટો હસનાપુર ડેમ અત્યારે ઓવરફ્લો થઈ ગયો છે. છેલ્લા બે દિવસથી ગિરનાર જંગલમાં સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી જંગલની વચ્ચે આવેલો જે ડેમ છે તે ભરાઈ ગયો છે. જૂનાગઢ શહેરને પાણી પૂરું પાડે છે હસનાપુર ડેમ, અને ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. ગલિયાવાડ, સાબલપુર, સરગવાડા, બામણ ગામ અને દેરવાણ ગામને એલર્ટ પણ મૂકવામાં આવ્યું છે. તો જૂનાગઢમાં સતત વરસાદી માહોલ છે અને હજુ પણ આગામી બે દિવસ વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી સતત વરસાદને કારણે જંગલ વિસ્તારની વચ્ચોવચ્ચ આવેલો જે હસનાપુર ડેમ છે, જૂનાગઢનો સૌથી મોટો આ ડેમ છે, ત્યાં મોટા પ્રમાણમાં પાણી પહોંચી ગયું છે. ઓવરફ્લો થઈ ચૂક્યો છે આ ડેમ, અને તેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. ખાસ કરીને ગલિયાવાડ, સાબલપુર, સરગવાડા, બામણ ગામ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે કાંઠા વિસ્તારના, તેને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને હજુ પણ આગામી બે દિવસ જ્યારે વરસાદની આગાહી છે ત્યારે તંત્ર પણ કાંઠા વિસ્તારો પર નજર રાખી રહ્યું છે. ત્યારે વિજયસિંહ અત્યારે સંવાદદાતા ફોનલાઈન પર જોડાયેલા છે. વિજયસિંહ, હસનાપુર ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે, કાંઠા વિસ્તારમાં અત્યારે શું સ્થિતિ છે? ચોક્કસથી દીપાલી, જણાવી દઉં તો જે રીતે વરસાદે પણ જિલ્લાભરમાં અને જૂનાગઢ શહેરમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. સવાર રાત્રિથી જ, મધ્યરાત્રિથી જ વરસાદ ધોધમાર પડી રહ્યો છે, ત્યારે બીજી બાજુ જિલ્લાના અમુક વિસ્તારમાં ધીમી ધારે પણ પડી રહ્યો છે. ત્યારે હસનાપુર ડેમ છે જે ઓવરફ્લો થયો છે, તંત્ર દ્વારા પણ તમામ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. હસનાપુર ડેમ ઓવરફ્લો થતા જે નીચાણવાળા વિસ્તારના જે ગામડાઓ છે, જે ગલિયાવાડ છે, સાબલપુર છે, સરગવાડા, બામણગામ અને દેરવાડ, આ સમગ્ર ગામના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. હજુ પણ વરસાદની સ્થિતિ યથાવત છે, ક્યાંક ક્યાંક પાણી પણ વધી શકે, તો લોકોને એલર્ટ કરીને તંત્ર પણ આ બાબતે ચાપતી નજર રાખી રહ્યું છે. જી દીપક. જી વિજયસિંહ, આભાર માહિતી આપવા બદલ. તો આ હતા અમારા સંવાદદાતા વિજયસિંહ પરમાર, જેમના કહેવા પ્રમાણે અત્યારે હસનાપુર ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યું છે, અને સ્થાનીય તંત્ર કાંઠા વિસ્તારો પર અત્યારે નજર રાખી રહ્યું છે. લોકોને જરૂર પડે